ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે પાર્ટ 3 મહેનતનો રોટલો વિશે સમજૂતી મેળવીશું. મહેનતનો રોટલોના લેખક છે પન્નાલાલ પટેલ. મહેનતના રોટલામાં શ્રમ અને સ્વાશ્રમની વાત કરવામાં આવી છે. શ્રમ એટલે કે મહેનત અને સ્વાશ્રય એટલે કે જાત મહેનત. અહીં પોતાની જાતે મહેનત કરેલું જે આપણે મેળવ્યું છે એ જ ઈમાનદારીનું મેળવેલું કહેવામાં આવેલું છે. આ બોધકથા છે એ ખૂબ જ સરસ અને સરળ રીતે રજૂ કરવામાં આવેલી છે. તો આ બોધકથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રમ અને પ્રામાણિકતાનો બોધ મળે છે. એટલે કે આ પાઠમાં આપણે ઈમાનદારીથી જે મેળવ્યું છે એ જ આપણી હકનું છે એમ કહેવામાં આવેલું છે. બાકી હરામનું મેળવેલું એ આપણા ખપનું નથી એ આ પાઠમાં સમજાવવામાં આવેલું છે. કાશીનગરીમાં એક મોચી રહેતો હતો. તે ખૂબ જ પ્રામાણિક હતો. પ્રામાણિક એટલે ખૂબ જ ઈમાનદાર હતો. ખોટું બીજા કોઈનું લેતો નહીં. પોતાની જાત મહેનતે જે કરેલું હોય એ વસ્તુને જ મેળવતો હતો. સંતોષી પણ એટલો જ હતો. એકવાર એક સાધુ આવી અને મોચીને પૂછવા લાગ્યો, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. સાધુ કહે, સીવી દો તો શું લો? એટલે કે તમે સીવી દો તો એ પગરખાના તમે શું લેશો? મોચીએ કહ્યું, 1.5 રૂપિયો. મોચીએ કીધું કે તારા પગરખાના હું 1.5 રૂપિયો લઈશ. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા. એટલે બીજા મોચીએ પહેલાં મને વધુ પૈસા કહી અને પછી 1.5 રૂપિયા ઉપર એ આવ્યા હતા. પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો, એટલે પહેલેથી જ મને એણે 1.5 રૂપિયો કહ્યું. સાધુએ પૂછ્યું, તો 1.5 તો કહેવાનો પણ લેવાના કેટલા? 1.5 તો તમે કહો છો પણ એ પગરખાના તમે છેલ્લે કેટલા લેશો? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના. મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવું, એટલે હું જે કહું છું એ જ હું લઈશ. મહારાજ, તમે કહો, તમારી ઈચ્છા હોય તો હું તમને બનાવી આપું. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? એટલે કે તમે મને બનાવી આપો પણ આપશો ક્યારે? મોચી બોલ્યો, પરમ દિવસે. આ વખતે સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. એટલે પરમ દિવસે સાંજે મને બહાર જવાનું છે, એના માટે તમે ઢીલ ના કરજો અને મને બનાવી આપજો. મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. એટલે તમે બહારે જાઓ કે ન જાઓ, પરંતુ પરમ દિવસે તમને આ જ સમય તમારા પગરખા પાછા મળી જશે. પગરખા એટલે આપણા પગનું રક્ષણ કરનારું એક જોડા અને એ આપણા પગનું રક્ષણ કરનાર. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. એટલે કે સાધુ હોય તો એને મોચીએ જે વાયદો કર્યો હતો એનામાં એને વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? એટલે એને વિશ્વાસ ન હતો કે મારા પગરખાએ તૈયાર નહીં રાખે. એટલે બીજા દિવસે આવી એણે મોચીને પૂછ્યું કે આપણું કામ ક્યાં પહોંચ્યું, કેટલે પહોંચ્યું? મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. એટલે મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, મેં જે વાયદો કર્યો છે એનામાં હું ચૂકી નહીં જાઉં. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારો. એટલે બીજા દિવસે વળી સાધુને વિચારો કે જા સાધુ મોચીને ત્યાં જાઉં અને એમને પૂછું કે મારા પગરખા તૈયાર થયા છે કે નથી થયા. એમને વિશ્વાસ ન હતો કે મોચી તૈયાર નહીં રાખે. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. એટલે મોચીએ સાધુને કહ્યું કે તમને માણસને ઓળખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. એટલે આખી દુનિયા ખોટું બોલે છે એવું તમારું માનવાનું છે, પણ હું ખોટું નથી બોલતો. નાહક શું કામ તમે ધક્કા ખાઓ, નહીંતર તમે ધક્કા શું કામ ખાઓ? સાંજે આવજો, જાઓ સાંજે આવજો. મેં જે સમય તમને કીધું છે એ સમય હું તમારા પગરખા છે, જોડા છે એ તૈયાર જ રાખીશ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા મોચી સાચુકલો છે. એટલે જે દિવસે મોચીએ તેમના પગરખા તૈયાર રાખવાનું કહ્યું હતું એ દિવસે મોચી સાધુ આવ્યા ત્યારે એ દિવસે એમના પગરખા તૈયાર જ હતા. ત્યારે એમને વિશ્વાસ થયો કે આ મોચી છે એ સાચુકલો જ છે, બીજાની જેમ ખોટું બોલતો નથી.
સાધુએ તેને 2 રૂપિયા આપ્યા એટલે સાધુ તેમનાથી ખુશ થઈ અને એને વધારે રૂપિયા આપ્યા, 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો ત્યારે તેણે સાધુને કહ્યું, જરા ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આપું. એટલે વધારે રૂપિયા આપ્યા હતા તો એમને છૂટા તો પાછા આપવા પડે, એના કારણે એમને કહ્યું કે હું સામેથી છૂટા લઈ અને તમને પાછા આપું છું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, આટલા પૈસાની તમારા આપણા તરફથી તમાકુ પીજો. એટલે સાધુએ કહ્યું કે રહેવા દો મોચી, હવે એ પૈસા તારી પાસે રાખ અને તમે એનું તમાકુ પીજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી. મહારાજ, તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લઈ આવજો. એટલે એમણે સાધુએ કીધું કે મારા તરફથી તમારા માટે પગરખા સીવવાની દોરી લઈ આવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાનેથી પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેકથી રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. પારસમણી એટલે એક ચમત્કારી પથ્થર, જે વસ્તુ ઉપર ઘસવાથી એ વસ્તુ આખી બદલી જાય છે અને સોનાની થઈ જાય છે. એટલે એમણે પારસમણી કાઢ્યો અને કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજાર ઉપર એ પારસમણી એમણે ઘસી નાખ્યા. બધા જ ઓજાર હતા એ સોનાના થઈ ગયા. પારસમણી ઘસી એના કારણે જે એમના ઓજારો હતા એ સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસે પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મોટી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લે લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે. એ દુકાન તરફ ચાલતો થયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1માં આટલું પાઠ સમજીએ છીએ અને આના આધારે હું તમને 11 શબ્દોના અર્થ લખાવીશ, જે તમને હું વોટ્સઅપ ઉપર મોકલીશ અને એ તમને તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો થેન્ક યુ. હવે પાર્ટ 2માં આપણે બીજો આગળનો પાઠ છે એ વધારીશું.